બાર મિત્રો, હું યુનિટી સ્કૂલમાંથી તમારા જાગૃતિ દીદી બોલું છું. આજે આપણે ધોરણ 3નું અંગ્રેજીમાં યુનિટ નંબર 14 હી ઇઝ અ બોય, એટલે કે તે છોકરો છે, તેના વિશે સમજીશું. હવે હી જે શબ્દ છે તે હી એ ફક્ત ને ફક્ત પુરુષ માટે વપરાય છે. જો આમાં આપેલું છે કે યાદ રાખો કે અન્ય પુરુષ વ્યક્તિની વાત કરતી વખતે હી વપરાય છે. અન્ય પુરુષ વ્યક્તિ એટલે આપણે બે જણ વાત કરતા હોય, એમાં કોઈ ત્રીજા પુરુષની વાત કરતા હોય, કોઈ છોકરાની વાત કરતા હોય, ત્યારે હી શબ્દનો ઉપયોગ થાય છે. અને હીની સાથે જ્યારે વર્તમાનકાળનું વાક્ય હોય ત્યારે ઇઝ ક્રિયાપદ વપરાય છે. આઈ એસ ઇઝ, ઇઝનો અર્થ થાય છે છે, ઇઝનો અર્થ શું થાય છે છે, અને ઉચ્ચાર થાય છે ઇઝ, બરાબર. તો હંમેશા જે હી છે એ કોઈ પણ ત્રીજા વ્યક્તિની, બે વ્યક્તિ વાત કરતા હોય એમાં ત્રીજા વ્યક્તિની વાત કરી અને એ પુરુષ હોય અથવા તો કોઈ છોકરો હોય તો એના માટે હી શબ્દ વપરાય છે. અને તેની સાથે ક્રિયાપદ કયું વપરાય છે? ઇઝ. કયું વપરાય છે? ઇઝ. ચાલો આ પાઠની અંદર તમારે જે નવા શબ્દો આવ્યા છે તેના વિશે આપણે જોઈ લઈએ. હી, હીનો અર્થ થાય છે તે. આ છે સ્પેલિંગ, આ છે ઉચ્ચાર અને આ છે અર્થ. તો હી આનો ઉચ્ચાર થાય, સ્પેલિંગ થશે એચ ઈ, એટલે હી એનો અર્થ થાય છે તે. એ પછીનું છે પી ઈ ઓ એન, પ્યુન. પ્યુન કહેતા નોકર અથવા તો પટ્ટાવાળા. એ પછી આવે છે જે ઓ કે ઈ આર, જોકર. જોકર એટલે આપણે ગુજરાતીમાં એને વિદૂષક કહીએ છીએ, પણ આપણે આમ વધારે જોકર શબ્દનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. એ પછી છે એફ એ આર એમ ઈ આર, ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. એ પછીનો છે બી ઓ વાય, બોય. બોય કહેતા છોકરો. એ પછી ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર. ટીચર એટલે શિક્ષક. અને પછી છે ડી ઓ સી ટી ઓ આર, ડૉક્ટર. ડૉક્ટર એટલે દાક્તર. ચાલો હવે આપણે આગળનું જોઈશું. એની અંદર અહીંયા તમને એક છોકરો દેવ બતાવવામાં આવ્યો છે. હી ઇઝ નીરવ. હી એચ ઈ, હી ઇઝ એન આઈ આર એ વી, નીરવ. હી એટલે તે, ઇઝ એટલે છે, અને નીરવ એ છોકરાનું નામ છે એટલે એ નીરવનું નીરવ જ રહેશે. તો તે નીરવ છે. હી ઇઝ અ બોય. તે બોય એટલે આપણે આગળ જોયું છોકરો, અને ઇઝ એટલે છે. તો હી ઇઝ અ બોય એટલે કે તે છોકરો છે. એ પછીનું બીજું ચિત્ર છે એ છે રાજનભાઈનું. એમાં લખેલું છે કે હી ઇઝ રાજનભાઈ, આર એ જે એ એન બી એચ એ આઈ, ભાઈ, રાજનભાઈ. તે રાજનભાઈ છે. હી ઇઝ અ ડૉક્ટર. તે કોણ છે? તે ડૉક્ટર છે. તો તે ડૉક્ટર છે. એ પછી ત્રીજું ચિત્ર જો, ચિત્ર જોઈને જ આપણને ખબર પડે છે કે આ કોનું ચિત્ર છે. આ ખેતરમાં કોણ બળદ ચલાવતું હોય, હળ કોણ ચલાવે? ખેડૂત, બરાબર ને. તેનું નામ શું અહીં આપ્યું છે કે હી ઇઝ રઘુભાઈ. કોણ છે તે? રઘુભાઈ. તે રઘુભાઈ છે. હી ઇઝ અ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. તો તે ખેડૂત છે. હવે જો પહેલું છે નીરવ, એ છે છોકરો. બીજું છે રાજનભાઈ, એ છે ડૉક્ટર. ત્રીજું છે રઘુભાઈ, એ કોણ છે? ખેડૂત, બરાબર ને. એ પછીનું આપણે નીચેનું ચોથું ચિત્ર જોઈશું. તો એની અંદર જે છે એ છે મનુભાઈ. મનુભાઈ, તો હી ઇઝ મનુભાઈ. તે મનુભાઈ છે. શું કરે છે મનુભાઈ? તમને આ ચિત્રમાં શું દેખાય છે? મનુભાઈ શું કરે છે? મનુભાઈ એક બોર્ડની પાસે ઊભા છે, હાથમાં ચોપડી છે. તો એવું કોણ હોય ભાઈ? શિક્ષક, બરાબર ને. તો એ કોણ છે? શિક્ષક. શું લખેલું છે? હી ઇઝ અ ટીચર.
તે શિક્ષક છે. શિક્ષકનું નામ શું અહીંયા આપ્યું છે? મનુભાઈ. મનુભાઈ કોણ છે? શિક્ષક. ચાલો હવે એ પછીનું ચિત્ર જે છે એની અંદર તમે જુઓ, અહીંયા ખાખી કપડાં પહેરેલા છે અને આમ ઘંટડી વગાડતા હોય એવું બતાવે છે. તો સ્કૂલની અંદર ઘંટડી વગાડતા એટલે શું કહેવાય? પ્યુન, બરાબર ને? પટ્ટાવાળા કહીએ છીએ આપણે એને. તો એ કોણ છે? એમાં લખ્યું છે કે હી ઇઝ રામભાઈ. કોણ છે? રામભાઈ. તે રામભાઈ છે. હી ઇઝ અ પ્યુન. તેઓ પટ્ટાવાળા છે અથવા તો તેઓ નોકર છે. એ પછીનું ચિત્ર છે એની અંદર જુઓ ભાઈ, આ શેનું ચિત્ર છે? તો બધાને ખબર છે કે ભાઈ આવી રીતે જ્યાં રંગબેરંગી કપડાં પહેર્યા હોય, રંગબેરંગી મોઢા ઉપર ચિતડા ભમડા કર્યા હોય ને, એને શું કહેવાય? જોકર, બરાબર ને? તેમાં શું લખ્યું છે? હી ઇઝ જોસેફ. શું લખ્યું છે? જોસેફ. તે જોસેફ છે. હી ઇઝ અ જોકર. તે વિદૂષક છે. જોકર માટેનો કયો શબ્દ વપરાય છે ગુજરાતીમાં? વિદૂષક. તે વિદૂષક છે. હવે આપણે આટલું બધું જોયું કે ભાઈ નીરવ છે છોકરો છે, રાજનભાઈ છે ડૉક્ટર છે, રઘુભાઈ ખેડૂત છે, મનુભાઈ શિક્ષક છે, રામભાઈ પ્યુન છે અને જોસેફ છે જોકર છે. હવે એના આધારે તમને અહીંયા જે કાંઈ પણ પ્રશ્નો આપેલા છે તે આપણે લખવાના છે. તો નમૂના પ્રમાણે નીચેના વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચાર લખો. જો શું આપ્યું છે? અંગ્રેજીમાં ઉચ્ચાર લખો. એના ઉચ્ચાર લખવાના છે, એનો અર્થ લખવાનો થતો નથી. ઉચ્ચાર કોને કહેવાય? કે જેવું આપણે બોલીએ એ જ લખવાનું છે. જો તમને નમૂના પ્રમાણે પણ અહીંયા આપ્યું છે કે હી ઇઝ અ ટીચર, તો સામે શું લખ્યું છે? હી ઇઝ અ ટીચર, બરાબર. તમે પછીનું છે કે હી ઇઝ અ પ્યુન, તો આપણે અહીંયા જે બોલ્યા એ જ પ્રમાણે લખશું. હી ઇઝ અ પ્યુન. તે પટ્ટાવાળો છે એવું નથી લખવાનું. શું લખવાનું છે? જે અહીંયા જે સ્પેલિંગ છે એનો ઉચ્ચાર જ અહીંયા લખવાના છે. હી એટલે હી, ઇઝ એટલે ઇઝ, અ એટલે અ અને પ્યુન એટલે પ્યુન, બરાબર. હી ઇઝ અ પ્યુન. એ જ રીતે બીજું છે કે હી ઇઝ અ જોકર, તો અહીંયા શું લખશું આપણે? હી ઇઝ અ જોકર. જો અ શબ્દ આપેલો હોય તો એનો અ ઉચ્ચાર લખવાનો. એ પછી છે હી ઇઝ અ ડોક્ટર, તો લખશું હી ઇઝ અ ડોક્ટર. હી ઇઝ અ બોય, તો શું લખશું? હી ઇઝ અ બોય. એ પછીનું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. અહીંયા આપણે મેં તમને કીધું એમ કે આપણે શું સમજ્યા કે ભાઈ નીરવ છે એ કોણ છે? તો કે ભાઈ છોકરો. તો રામભાઈ છે, તો રામભાઈ કોણ હતું આપણે હમણાં સમજી ગયા એમાં? એક પ્યુન, બરાબર. તો આપણે રામભાઈ છે એને કોની સાથે જોડશું? અ પ્યુન. અને રાજનભાઈ કોણ હતા? તો કે ભાઈ ડાક્ટર. તો એને ડૉક્ટર સાથે આપણે અહીંયા જોડી દઈશું. એ પછી છે રઘુભાઈ, તો રઘુભાઈ કોણ હતા? ફાર્મર. ફાર્મર કહેતા ખેડૂત. મનુભાઈ કોણ હતા? અ ટીચર. તો આપણે એને ક્યાં જોડીશું? ટીચર સાથે. અને જોસેફ કોણ હતો? અ જોકર. તો આપણે એને અહીંયા ક્યાં જોડીશું? જોકરની સાથે, બરાબર. હવે એમાં નીચે આપેલું છે કે નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. હવે જો અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ, આપણે અહીંયા ઉપર લખ્યું, શું લખ્યું? ઉચ્ચાર. અહીંયા શું લખવાનું છે? ગુજરાતીનો અર્થ લખવાનો નથી, તમને આપેલા છે અર્થ 2 થી 3, એમાં તમારો જે સાચો અર્થ હોય એની સામે ખરાની નિશાની કરવાની છે. તો પહેલું છે ટીચર. ટીચર એટલે બધાને ખબર છે શું થશે? શિક્ષક. તો આમાંથી વિદ્યાર્થી, શિક્ષક કે ડાક્ટર, તો શું આવશે એમાંથી? બરાબર, શું આવશે? તો કે ભાઈ શિક્ષક. તો શિક્ષકની સામે આપણે લીટી કરશું. એ પછીનું છે ડોક્ટર, તો ડોક્ટરનો અર્થ શું થાય? પહેલું જ આપેલું છે ડાક્ટર. એ પછી છે જોકર, તો જોકરનો અર્થ શું થાય? જો અહીંયા અહીંયા તમે જુઓ, રંગલો, ચાડિયો અને સિપાઈ એવું આપેલું છે. હવે રંગલો શબ્દ જે છે એ તો આપણે આગળ આવ્યું જ નથી. જ
જોકર ની અંદર શું આપેલું છે? વિદૂષક આપેલું છે. અને આ રંગલો છે ને એ આપણી શુદ્ધ ગુજરાતી ભાષા છે, એમાં વિદૂષક અથવા તો જોકર ને આપણે શું કહીએ છીએ? રંગલો. એટલે અહીંયા જોકર છે એની સામે, રંગલાની સામે કરવાનું થાય છે, ચાળિયો કે સિપાહીની સામે નહીં. બરાબર, રંગલો છે એને એક પ્રકારનો વિદૂષક જ એટલે કે જોકર જ કહેવામાં આવે છે. એ પછી છે પ્યુન. તો પ્યુન એટલે પટ્ટાવાળો, પાણીવાળો ને પસ્તીવાળો. તો શું આવશે એમાં? પટ્ટાવાળો. પછી બોય, એ તો બધાને ખબર જ છે, બોય એટલે શું થશે? છોકરો. બરાબર. એ પછી ફાર્મર, ફાર્મર એટલે પણ ખેડૂત. બહુ સરસ. ચાલો હવે આપણે આગળ જોયું કે ભાઈ હી છે એ છોકરાઓ માટે વપરાય છે, એવી જ રીતે આપણે આ યુનિટ નંબર જે 15 છે એમાં છે શી ઇઝ અ ગર્લ એટલે કે તે છોકરી છે. હવે આપણે જે હી શબ્દ વાપર્યો એની જગ્યાએ કયો વાપરેલો છે? શી શબ્દ. તો જો અન્ય સ્ત્રી વ્યક્તિની વાત કરતી વખતે શી વપરાય છે. અન્ય સ્ત્રી એટલે જેમ ઓલામાં તમને કીધું એમ કે બે વ્યક્તિ વાત કરતા હોય અને ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય ત્યારે છોકરા માટે હી વપરાય, પણ બે વ્યક્તિ વાત કરતા હોય અને જો કોઈ છોકરી અથવા તો કોઈ સ્ત્રીની વાત કરતા હોય તો તેના માટે કયો શબ્દ વપરાય છે? શી. અને શીની સાથે પણ ક્રિયાપદ શું મુકાય છે? ઇઝ. શીની સાથે પણ ક્રિયાપદ આપણે શું મૂકશું? ઇઝ, આઈ એસ ઇઝ. હવે નવા શબ્દો આપણે જોઈએ. જી આઈ આર એલ, ગર્લ. ગર્લ એટલે છોકરી. એન યુ આર એસ ઈ, નર્સ એટલે કે પરિચારિકા. આપણે પરિચારિકા શબ્દનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ, નર્સનો જ કરીએ છીએ, પણ નર્સનો ગુજરાતી અર્થ શું થાય? પરિચારિકા. એ પછી છે પી યુ પી આઈ એલ, પ્યુપિલ. પ્યુપિલ કહેતા વિદ્યાર્થી. અને એ પછી છે એસ ડબલ્યુ ડબલ ઈ પી ઈ આર, સ્વીપર. સ્વીપર એટલે કે સફાઈ કર્મી. જે કોઈ પણ સફાઈ કામ કરતું હોય, વાળવાનું કામ કરતું હોય એને શું કહેવાય? સફાઈ કર્મી. ચાલો આગળ જોઈએ. એમાં છે શી ઇઝ કલા, તે કલા છે. શી ઇઝ કલા એટલે તે કલા છે. શી ઇઝ અ ગર્લ, તે છોકરી છે. ગર્લ એટલે છોકરી, તે છોકરી છે. બીજું ચિત્ર છે શી ઇઝ માયાબેન, તે માયાબેન છે. શી ઇઝ અ સ્વીપર, સ્વીપર એટલે શું કીધું તું? સફાઈ કર્મી. તો તે સફાઈ કર્મી છે, ગુજરાતી અર્થ શું થશે? તે સફાઈ કર્મી છે. એ પછીનું ચિત્ર છે એમાં છે કે નર્સનું ચિત્ર આપેલું છે. તો શી ઇઝ ધારા, તે ધારા છે. જો અહીંયા બધા છોકરીઓના નામ આપેલા છે, આપણે આગળ હી જોયું એમાં બધા છોકરા અથવા તો પુરુષના નામ આપેલા હતા, અને અહીંયા આ શીનું આપણે જોઈએ છે. શી એસ એચ ઈ, શી એટલે છોકરીઓ અથવા તો સ્ત્રીઓના નામ આપેલા છે. બરાબર. તો શી ઇઝ ધારા, તે ધારા છે. શી ઇઝ અ નર્સ, શી ઇઝ અ નર્સ, નર્સ એટલે પરિચારિકા. તો તે પરિચારિકા છે. એ પછીનું છે ચિત્ર કે શી ઇઝ સરલા, તે સરલા છે. શી ઇઝ અ પ્યુપિલ, જો એ યુનિફોર્મ પહેરેલો છે. બરાબર. તો તે વિદ્યાર્થી છે. એ પછીનું જુઓ અહીંયા, શી ઇઝ અ અલકાબેન, તે અલકાબેન છે. શી ઇઝ અ ટીચર, તે શિક્ષક છે. ટીચર એટલે શિક્ષક, તે આપણે આગળના પાઠમાં જોઈ ગયા. બરાબર. તો શી ઇઝ અ ટીચર, જેમ આપણે પહેલાં જોયું એમ નમૂના પ્રમાણે નીચેના વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચાર લખવાના છે. શી ઇઝ અ ગર્લ, શી ઇઝ અ ગર્લ. અને જે શી ઇઝ કલા, તો આપણે અહીંયા શું લખશું? શી ઇઝ કલા. એ પછીનું છે શી ઇઝ અ ટીચર, તો શું લખશું? શી જો ઇઝ, પછી અ આપેલો છે, જો અહીંયા અ નથી એટલે આપણે અ નથી લખ્યો, અહીંયા અ આપેલો છે એટલે આપણે અ લખશું. શી ઇઝ અ ટીચર. જે પ્રમાણે વાક્ય હોય એ જ પ્રમાણેના ઉચ્ચાર લખવાના થાય છે. શી ઇઝ અ સ્વીપર,
She is a sweeper. She is Alka Ben. જો અહીંયા અ નથી તો આપણે અ લખશું નહીં. શું લખશું? She પછી is અને પછી જો અ નથી એટલે અને લખીએ ને સીધું શું લખશું? Alka Ben. બરાબર છે? પછી છે she is a pupil. તો લખશું she is a pupil. બરાબર. એ પછીનું છે કે ભાઈ કલા, તો કલા કોણ છે? છોકરી. બરાબર. આપણે આગળ જોયું કે કલા ઇઝ અ ગર્લ, તો આપણે એને કલાને ક્યાં જોડ્યું? છોકરી, અ ગર્લ સાથે. હવે ધારા, તો ધારા શું છે? ધારા ઇઝ અ નર્સ, તો એને આપણે ક્યાં જોડશું? અહીંયા અ નર્સની સાથે. પછી સરલા, તો સરલા કોણ છે? તો સરલા છે એ વિદ્યાર્થી છે, તો વિદ્યાર્થી માટે કયો શબ્દ વપરાય છે? અ પ્યુપિલ, તો સરલાને ક્યાં જોડશું આપણે? અહીંયા અ પ્યુપિલ સાથે. પછી માયાબેન, તો માયાબેન કોણ હતા? એક સફાઈ કર્મી, તો શું આવશે? અ સ્વીપર. અને અલકાબેન કોણ હતા? અ ટીચર, તો આપણે ક્યાં જોડશું? અ ટીચર સાથે. હવે પછીનું છે કે અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે ચોરસના ખાનામાં ખરાની નિશાની કરો. અહીંયા તમને અંગ્રેજી શબ્દ આપ્યો છે, એનો જે ગુજરાતી અર્થ થતો હોય એની સામે તમે નિશાની કરવાની છે. તો અહીંયા શું છે? એન યુ આર એસ ઈ, નર્સ. નર્સ એટલે શું થાય? ડાક્ટર થાય, પરિચારિકા થાય કે દર્દી થાય, એમાં આવે પરિચારિકા. તો આપણે અહીંયા પરિચારિકાની સામે જે ચોરસ છે એની અંદર ખરાની નિશાની કરશું. એ પછી છે પ્યુપિલ, તો પ્યુપિલનો અર્થ શું થાય? વિદ્યાર્થી. તો અહીંયા વિદ્યાર્થી લખેલું છે એની સામે આપણે ખરાની નિશાની કરશું. પછી ગર્લ, ગર્લ એટલે છોકરી, તો અહીંયા ક્યાં છે છોકરી? અહીંયા આપણે એની સામે નિશાની કરશું ખરાની. પછી શી, તો શીનો અર્થ શું થાય છે? શીનો અર્થ શું થાય? હું, તમે, તું કે તે, તે. તો તેની સામે શું કરશું આપણે? ખરાની નિશાની કરશું. ચાલો નીચેની ખાલી જગ્યામાં હી કે શી મૂકો. હવે જો અહીંયા એક ખાસ યાદ રાખવાનું છે, હી કોના માટે વપરાય આપણે જોઈ ગયા આગળ, તો કે ભાઈ કોઈ પણ સ્ત્રી, પુરુષ અથવા તો કોઈ પણ છોકરા માટે. અને શી કોના માટે વપરાય? તો કોઈ પણ છોકરી અથવા તો સ્ત્રી હોય એના માટે. બરાબર છે. હવે પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ઇઝ સરલા. જો અહીંયા નામ આપેલું છે સરલા, તો સરલા છે કોનું નામ હોઈ શકે? તો કે ભાઈ સ્ત્રીનું. તો સ્ત્રી માટે હી વપરાશે કે શી? તો શું વપરાશે? શી. તો આપણે અહીંયા શું લખશું? શી. પણ એસ કેવો કરશું? પહેલી એબીસીડીનો કેપિટલ. કેમ? તો કે ભાઈ હંમેશા વાક્યની શરૂઆત જ્યારે થતી હોય ત્યારે પહેલો અક્ષર કેવો આવે છે? કેપિટલ. એટલે એસ કેપિટલ, પછી એચ સ્મોલ અને ઈ પણ સ્મોલ. તો શી ઇઝ સરલા. એ પછીનું છે એ ખાલી જગ્યા ઇઝ છાયા. તો છાયા છે એ પણ નામ કોનું છે? છોકરીનું. તો અહીંયા પણ શું આવશે? શી. બરાબર. એ પછી છે ખાલી જગ્યા ઇઝ કનુ. જો કનુ, કનુ એ નામ કોનું હોય? છોકરાનું. તો અહીંયા શું આવશે? હી. એમાં પણ આપણે હીનો એચ કેવો કરશું? કેપિટલ અને પછી ઈ, એચ ઈ હી. તો હી ઇઝ કનુ. એ પછીનું છે ખાલી જગ્યા ઇઝ પલક. પલક એ કોનું નામ હોય? છોકરીનું. તો શું આવશે? શી. એ પછી છે ખાલી જગ્યા ઇઝ તપન. તપન કોનું નામ હોઈ શકે? છોકરાનું. તો શું આવશે? હી. અને એ પછી છે ખાલી જગ્યા ઇઝ માલા. તો માલા કોનું નામ હોય? છોકરીનું. તો શું આવશે? શી. સરસ. ચાલો હવે પછીનું, તમે અત્યારે ઘણા નવા સ્પેલિંગ જોયા, આગળના યુનિટ નંબર 13માં, 14માં પણ જોયા અને યુનિટ નંબર 15માં પણ જોયા. એના આધારે તમારે આ ખાલી જગ્યાઓ બધી પૂર્ણ કરવાની છે. એમાં વચ્ચેના જે ખાલી જગ્યા છે એમાં એક એક અક્ષર મૂકી અને એનો સ્પેલિંગ પૂરો કરવાનો છે. અને આ સ્પેલિંગ ક્યારે આવડશે? તો કે ભાઈ તમે આગળના સ્પેલિંગ પાકા કરશો તો. બરાબર. તો એ આગળના જે તમને નવા સ્પેલિંગ આપેલા છે તમારે પાકા કરવાના રહેશે. નીચેના શબ્દોમાં ખૂટતા અક્ષર મૂકો. પહેલું છે જી ખાલી જગ્યા આર એલ. તો આમાં કયો શબ્દ મૂકશું? તો કે ભાઈ આઈ. તો આખો સ્પેલિંગ શું થશે? જી આઈ આર એલ, ગર્લ. ગર્લ એટલે છોકરી. બીજું છે એન ખાલી જગ્યા આર ખાલી જગ્યા ઈ. તો આમાં શું આવશે? તો એન યુ આર એસ ઈ, નર્સ. નર્સ એટલે પરિચારિકા.
એ પછીનો છે પી ઈ ખાલી જગ્યા એન તો પી ઈ ઓ એન પ્યુન એટલે કે પટ્ટાવાળો એ પછી પી ખાલી જગ્યા પી ખાલી જગ્યા એલ તો પી યુ પી આઈ એલ પ્યુપિલ એટલે વિદ્યાર્થી પછી ટી ખાલી જગ્યા એ ખાલી જગ્યા એચ ઈ આર તો એમાં શું આવશે ટી ઈ એ સી એચ ઈ આર ટીચર એટલે શિક્ષક અને એ પછીનું છે ખાલી જગ્યા અને એચ ઈ તો એમાં શું આવશે એસ તો શી શી એટલે તે હવે તમને આ બધું સમજાઈ ગયું હશે ચાલો આવજો